મરઘા પાલન. મરઘા ઉછેર એક વિજ્ઞાન અને કળા છે. તેમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જરૂરી છે. મરઘા પાલન વ્યવસાય પહેલાના સમયમાં પરંપરાગત રીતે એટલે કે કુટુંબના પોષક આહાર તરીકે બેકયાર્ડ પદ્ધતિથી થતો હતો, જ્યારે અત્યારે અત્યાધુનિક મરઘા પાલન વ્યવસાયિક રીતે રોજગારી અને સ્વતંત્ર વ્યવસાય તરીકે એટલે કે કોમર્શિયલ રીતે થાય છે. મરઘાનો ઉછેર મુખ્યત્વે ઈંડા અને માંસ માટે કરવામાં આવે છે. ભારત દેશમાં મરઘાની અંદાજિત સંખ્યા 851 મિલિયન છે, જેમાં 370 મિલિયન બેકયાર્ડ અને 534 મિલિયન કોમર્શિયલ પદ્ધતિથી ઉછેરવામાં આવે છે. વર્ષ 2019ની પશુધન વસ્તી ગણતરી મુજબ બેકયાર્ડ મરઘા પાલનમાં 45%, જ્યારે કોમર્શિયલ મરઘા પાલનમાં 4.5% વધારો જોવા મળેલ છે. વિશ્વમાં કુલ મરઘાની સંખ્યામાં ભારતનો હિસ્સો 4% છે અને વિશ્વમાં ચોથો ક્રમ ધરાવે છે. ઈંડા ઉત્પાદનમાં ભારતનું સ્થાન ત્રીજું છે. ભારતના રાજ્યો પૈકી મરઘા પાલનમાં પક્ષીઓની સંખ્યાની દ્રષ્ટિએ તમિલનાડુ પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં અંદાજિત વાર્ષિક 103 મિલિયન ઈંડાનું ઉત્પાદન થાય છે. ગુજરાત રાજ્ય ઈંડા ઉત્પાદનમાં 14મો ક્રમાંક ધરાવે છે. ગુજરાત દેશમાં કુલ ઈંડા ઉત્પાદનમાં 1.8% હિસ્સો ધરાવે છે. દેશમાં કુલ ઈંડા ઉત્પાદનમાં વાર્ષિક 3.8% વૃદ્ધિદર જોવા મળેલ છે. ભારતમાં કુલ માંસ ઉત્પાદનમાં મરઘાના માંસનો ફાળો 50% છે. ભારતીય મેડિકલ સંશોધન અનુસંધાન દ્વારા પ્રતિમાનવ પ્રતિવર્ષ 180 ઈંડા ખાવા માટે ભલામણ કરેલ છે અને હાલમાં 79 ઈંડા ઉપલબ્ધ છે, ત્યારે હજુ પણ મરઘા પાલન વ્યવસાયમાં વિકાસ અને રોજગારીની તકો રહેલી છે. ભારતમાં મરઘાની કુલ 19 જેટલી જાતો ઉછેરવામાં આવે છે, જેમાં કડકનાથ, ફ્રીજલ, નેકેડ નેક, અંકલેશ્વર, અસિલ તેમજ સ્થાનિક જાતો અને વિદેશી જાતોમાં વ્હાઇટ લેગહોર્ન ઈંડા માટે અને રોડ આઇલેન્ડ રેડ દ્વિહેતુક જાત એટલે કે ઈંડા અને માંસ માટે વધારે પ્રચલિત છે. ગુજરાતમાં અંકલેશ્વર મરઘાની દેશી જાત છે અને આ જાતના પક્ષીઓ દેખાવે આકર્ષક અને રંગીન હોય છે. અંકલેશ્વર મરઘામાં સરેરાશ વાર્ષિક ઈંડા ઉત્પાદન 80 જેવું જોવા મળે છે અને આ પક્ષીના ઈંડાનું સરેરાશ વજન 35 ગ્રામ હોય છે. કડકનાથ પક્ષીની ચામડી, માંસ, લોહી અને ઘણા આંતરિક અંગો કાળા હોવાથી આ પક્ષીઓ કાલા માંસી તરીકે પણ ઓળખાય છે. તેમજ ખાસ પ્રકારના ગુણો જેવા કે વધુ પ્રોટીન અને કોલેસ્ટ્રોલની ઓછી માત્રા હોવાથી હાલ બજારમાં તેની માંગ સારી એવી છે. કડકનાથ મરઘામાં સરેરાશ વાર્ષિક ઈંડા ઉત્પાદન 165 જેવું જોવા મળે છે અને આ પક્ષીના ઈંડાનું સરેરાશ વજન 54 ગ્રામ હોય છે. ફ્રીજલ અને નેકેડ નેક ગરમી સહન કરવાની ક્ષમતા ધરાવે છે. ફ્રીજલ મરઘામાં સરેરાશ વાર્ષિક ઈંડા ઉત્પાદન 172 જેવું જોવા મળે છે અને આ પક્ષીના ઈંડાનું સરેરાશ વજન 59 ગ્રામ હોય છે, જ્યારે નેકેડ નેક મરઘામાં સરેરાશ વાર્ષિક ઈંડા ઉત્પાદન 162 અને ઈંડાનું સરેરાશ વજન 58 ગ્રામ હોય છે. અસિલ મરઘામાં સરેરાશ વાર્ષિક ઈંડા ઉત્પાદન 158 અને ઈંડાનું સરેરાશ વજન 56 ગ્રામ જોવા મળે છે. વ્હાઇટ લેગહોર્ન મરઘાની જાત ભૂમધ્ય સમુદ્ર વિસ્તારની એટલે કે વિદેશી છે, જે ઈંડા આપવાના ઉત્તમ ગુણો ધરાવે છે. આ પક્ષીઓ કદમાં નાના હોવાથી ઓછી જગ્યા રોકે છે, ઓછો ખોરાક ખાય છે અને તેની સામે વધારે ઉત્પાદન આપે છે. રોડ આઇલેન્ડ રેડ ઈંડા તેમજ માંસ બંને માટે ઉત્તમ જાતિ છે. આ પક્ષીના ઈંડા રંગે બદામી અને કદમાં મોટા હોય છે. રંગીન પક્ષીઓ હોવાથી આ ઓલાદ આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે. પોલ્ટ્રી ઉત્પાદનની વાત કરીએ તો ઈંડા બાબતમાં ગુજરાત આત્મનિર્ભર છે એમ કહે તો ચાલે, કારણ કે ગુજરાતમાંથી જે કંઈ ઈંડા ઉત્પાદન અને બ્રોઈલર મરઘાઓનું ઉત્પાદન થાય છે એમાંથી મોટાભાગનું ગુજરાતની બહાર રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર એની નિકાસ થાય છે અને ત્યાં એના સારા ભાવ પણ મળી રહે છે. ખાસ કરીને ખેડૂત પોતાના ખેતરની અંદર એક નાનકડો ખૂણો એ 1/2 એકરનો કે એટલો 1 એકરનો લઈ અને એની અંદર ખૂબ જ વ્યાવસાયિક ધોરણે એનો શેડ બનાવે, પોલ્ટ્રીનું એમાં ઉત્પાદન કરે અને જો રોડ, રસ્તા, પાણી અને વાતાવરણની અનુકૂળતા હોય તો આ ધંધો ખૂબ સરસ રીતે કરી શકાય છે. મરઘાઘર વ્યવસ્થા. મરઘાને સામાન્ય રીતે 2 પદ્ધતિથી રાખવામાં આવે છે. 1 પાંજરા પદ્ધતિ અને બીજી ડીપ લીટર પદ્ધતિ. પાંજરા પદ્ધતિ થકી ઈંડા આપતી મરઘીઓનું વ્યવસ્થાપન કરાય છે.
જ્યારે ચીક એટલે કે નાના બચ્ચા, ઉછરતા પક્ષીઓ અને બ્રોઇલરનો ડીપ લીટર પદ્ધતિ થકી ઉછેર થાય છે. મરઘાઘરનું બાંધકામ સામાન્ય રીતે પક્ષીઓની ઉંમર, પક્ષીઓની સંખ્યા, પક્ષી રાખવાનો હેતુ તેમજ મરઘાઓ કઈ પદ્ધતિ અનુસાર ઉછેરવાના છે તેને ધ્યાને રાખી કરવું જોઈએ. ઈંડા આપતી મરઘી માટે બાંધકામ કરવાનું હોય તો 1. 0-8 અઠવાડિયાના બચ્ચા માટે બુડર હાઉસ અને બીજું 9-16 અઠવાડિયાના ઉછેરતા પક્ષીઓ માટે ગ્રોવર હાઉસ. પ્રેક્ટિકલી બ્રુડર હાઉસ અને ગ્રોવર હાઉસ બંને કોમન રાખવામાં આવે છે, જેથી કરીને એક હાઉસનો ખર્ચ બચાવી શકાય છે. 3. 17-થી વધુ અઠવાડિયાના પક્ષીઓ માટે લેયર હાઉસ. સામાન્ય રીતે 20-25 સેલ્સિયસ વચ્ચેનું તાપમાન પક્ષીને અનુકૂળ આવે છે, જેને કમ્ફર્ટ ઝોન કહે છે. એનાથી વધુ કે ઓછું તાપમાન પક્ષીની ઉત્પાદકતા અને તેની જીવાદોરીને અસર કરે છે. મરઘાઘરમાં હવાની યોગ્ય અવર જવર પણ ખૂબ જ જરૂરી છે. પાંજરા પદ્ધતિ. આ પદ્ધતિમાં પક્ષીઓને પાંજરામાં ઉછેરવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિ લેયર પાલકો અને પક્ષીઓ માટે પ્રચલિત છે. આ પદ્ધતિમાં પાંજરા એક ઉપર એક એમ 3-4 સ્તર સુધી ગોઠવી શકાય છે. પાંજરા પદ્ધતિમાં પક્ષી દીઠ 1000-1250 ચોરસ સેન્ટીમીટર અથવા 0.750 ચોરસ ફૂટ અથવા તો 700 ચોરસ સેન્ટીમીટર જગ્યાની જરૂરિયાત રહે છે. પાંજરા પદ્ધતિના ફાયદાઓ. ઓછી જગ્યામાં વધુ પક્ષી રાખી શકાય છે. સ્વચ્છ અને વધુ ઈંડાનું ઉત્પાદન કરી શકાય છે. પક્ષીઓનો વ્યક્તિગત રેકોર્ડ રાખી શકાય છે. દરેક કાર્યો સહેલાઈથી કરી શકાય છે. પરોપજીવીઓનો ઓછો ઉપદ્રવ જોવા મળે છે. સંપર્કજન્ય રોગો સરળતાથી અટકાવી શકાય છે. ડીપ લીટર પદ્ધતિ. આ પદ્ધતિમાં મરઘાઓને ભોંય તળિયા ઉપર રાખવામાં આવે છે, જ્યાં તે મુક્ત રીતે હરીફરી શકે છે. આ પદ્ધતિ થકી નાના બચ્ચા, ઉછરતા પક્ષીઓ અને બ્રોઇલરનો ઉછેર કરવામાં આવે છે. ભોંય તળિયું આજુબાજુની જમીન કરતાં 0.5 મીટર ઊંચું હોવું જોઈએ. ભોંય તળિયા પર લાકડાનો વહેર, મગફળી કે ડાંગરની ફૂતરી, સૂકા પાંદડા વગેરેને પાથરીને પથારી જેવું બનાવીને લીટર મટીરિયલ તરીકે પાથરવા જોઈએ, જેનો મુખ્ય હેતુ પક્ષીની હગારમાં રહેલો ભેજ ચૂસી મરઘાઘરમાં ભેજનું યોગ્ય પ્રમાણ જાળવવાનો છે. તેમજ ગરમી અને ઠંડી ઋતુ માટે ઇન્સ્યુલેશનનું કામ કરે છે. લીટર મટીરિયલની ઉથલ પાથલ દર 2-3 દિવસે કરવી જોઈએ, જેથી તે સૂકું રહે, જે ઉત્તમ પ્રકારનું ખાતર પૂરું પાડે છે. લીટર મટીરિયલનું પ્રમાણ ઉનાળામાં ઓછું એટલે કે 2-3 ઇંચ અને શિયાળામાં વધુ એટલે કે 3-5 ઇંચ રાખવાથી ગરમી અને ઠંડીની અસરો નહિવત કરી શકાય છે. બ્રોઇલર અથવા લેયર મરઘાઘરના બાંધકામ માટે જગ્યાની ગણતરી મરઘાની સંખ્યા અનુસાર પ્રતિપક્ષી કરેલ ભલામણ પ્રમાણે જગ્યા હોવી જોઈએ, જેમાં ઈંડા આપતી મરઘીઓ એટલે કે લેયર માટે 0-8 અઠવાડિયા સુધીના બચ્ચાને ડીપ લીટર પદ્ધતિમાં 0.60 ચોરસ ફૂટ અને પાંજરા પદ્ધતિમાં 0.20 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. ઈંડા આપતી મરઘીઓના 9-18 અઠવાડિયાના બચ્ચા માટે ડીપ લીટર પદ્ધતિમાં 1.25 ચોરસ ફૂટ અને પાંજરા પદ્ધતિમાં 0.30 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. ઈંડા આપતી મરઘી માટે 18 અઠવાડિયા કરતાં વધુ ઉંમરના પક્ષીઓ માટે ડીપ લીટર પદ્ધતિમાં 1.50 અને પાંજરા પદ્ધતિમાં 0.65 તથા હાલમાં વેલફેરની દ્રષ્ટિએ 0.75 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. માંસ માટેના પક્ષીઓ એટલે કે બ્રોઇલર માટે 0-4 અઠવાડિયાના બચ્ચા માટે ડીપ લીટર પદ્ધતિમાં 0-30 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. માંસ માટેના 4-7 અઠવાડિયાના પક્ષીઓ માટે ડીપ લીટર પદ્ધતિમાં 0.75 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. મરઘાઘરની પહોળાઈ વધુમાં વધુ 30 ફૂટ સુધીની હોય છે, જે મુજબ મરઘાઘરની લંબાઈ ગમે તેટલી રાખી શકાય છે. પરંતુ વધુ લંબાઈ રાખવી હોય તો અમુક અંતરે પાર્ટીશન બનાવવા. ભોંય તળિયું સિમેન્ટ કોન્ક્રીટનું તિરાડ રહિત, સપાટ અને સહેલાઈથી સાફ કરી શકાય તેવું હોવું જોઈએ. મરઘાઘરનું છાપરું ઢાળવાળું, એસ્બેસ્ટોસ, સિમેન્ટની સીટ, એલ્યુમિનિયમની સીટ કે ગેલ્વેનાઇઝ્ડ લોખંડના પતરાવાળું હોવું જોઈએ. મરઘાઘર માટેના સાધનો. મરઘા ફાર્મ માટે વિવિધ સાધનોની જરૂરિયાત રહે છે.
જેમ કે બચ્ચાઓના ઉછેર માટે બ્રુડર ગાર્ડ, જે બચ્ચાઓને રક્ષણ આપે છે, વિવિધ પ્રકારના બ્રુડર જે કૃત્રિમ ગરમી આપે છે, ખોરાક માટેના ફીડર, પાણી પીવાના સાધનો, ડીબીકર, વેક્સિનેટર, દવા છાંટવા માટેના મશીન તેમજ અન્ય ઘણા સાધનોની મરઘાપાલનમાં જરૂર રહે છે. નાના ઉછરતા પુખ્ત પક્ષીઓની સંખ્યા પ્રમાણે ખોરાક અને પાણીના સાધનોની સંખ્યા રાખવી જોઈએ, જેથી દરેક પક્ષીને પૂરતી ખાવા અને પાણી પીવાની જગ્યા મળી રહે. આહાર વ્યવસ્થાપન. ઈંડા માટેના મરઘાઓની આહાર વ્યવસ્થા. ઈંડા મૂકવાની શરૂઆત પહેલાના સમયનો આહાર એટલે કે પ્રીલેયર ફીડ. ઈંડા આપતી મરઘીઓને ઈંડા મૂકવાની શરૂઆતમાં એટલે કે 16-17 અઠવાડિયાની ઉંમરે, જ્યારે પક્ષીઓનું સરેરાશ વજન 1 કિલોગ્રામથી વધુ થાય, ત્યારે પ્રીલેયર ફીડ એટલે કે 2.5% કેલ્શિયમ વાળો આપવું જોઈએ, જેનો સમયગાળો સામાન્ય રીતે 2-3 અઠવાડિયાનો હોય છે. આ પક્ષીઓને 16.5% પ્રોટીન અને 2600-2900 કિલો કેલરી પ્રતિ ગ્રામ મેટાબોલાઇઝેબલ એનર્જી વાળો આહાર આપવો જોઈએ. આ પ્રકારનો આહાર આપવાથી મરઘીઓના હાડકા મજબૂત બને છે, જેથી ઈંડા ઉત્પાદન સમયે મજબૂત કોચલાવાળા ઈંડા આવે છે અને મરઘીઓમાં નબળાઈ આવતી નથી. આ આહાર કુલ મરઘીઓમાંથી 5% મરઘીઓ ઈંડા આપવાનું શરૂ કરે ત્યાં સુધી આપવો. ઈંડા મુક્તિ મરઘીઓનો આહાર એટલે કે લેયર ફીડ. ઈંડા મુક્તિ મરઘીઓને આપવામાં આવતો આહાર પક્ષીની ઉંમર, ઈંડા ઉત્પાદન અને ઈંડાના વજનને ધ્યાને લઈને આપવામાં આવે છે. ઈંડા મુક્તિ મરઘીઓના આહારને મરઘીની ઉંમરને ધ્યાને લઈને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે, જેના કારણે ઈંડાનું ઉત્પાદન, ઈંડાનું વજન અને ઈંડાની પડતર કિંમત જળવાઈ રહે છે. પ્રથમ તબક્કો. લેયર પક્ષીઓને 20-40 અઠવાડિયા દરમિયાન લેયર ફેઝ 1 પ્રકારનો આહાર આપવામાં આવે છે. આ આહારમાં 16% પ્રોટીન, 2600 કિલો કેલરી મેટાબોલાઇઝેબલ એનર્જી, 0.70% લાઇસિન, 0.62% મિથિયોનિન અને સિસ્ટીન, 4.2% કેલ્શિયમ અને 0.44% લભ્ય ફોસ્ફરસ હોય છે, જેથી ઈંડાનું મહત્તમ ઉત્પાદન અને ઈંડાનું પૂરતું વજન મળી રહે છે. બીજો તબક્કો. લેયર ફેઝ 2 પ્રકારનો આહાર 40-60 અઠવાડિયાની ઉંમરના પક્ષીઓને આપવામાં આવે છે. આ આહારમાં 14% પ્રોટીન, 2550 કિલો કેલરી મેટાબોલાઇઝેબલ એનર્જી, 0.61% લાઇસિન, 0.55% મિથિયોનિન અને સિસ્ટીન, 4% કેલ્શિયમ અને 0.40% લભ્ય ફોસ્ફરસ હોય છે, જેથી ઈંડાનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાય અને ઈંડાના વજન ઉપર અંકુશ રાખી શકાય. ત્રીજો તબક્કો. લેયર ફેઝ 3 પ્રકારનો આહાર 60-80 અઠવાડિયાની ઉંમરના પક્ષીઓને આપવામાં આવે છે. આ આહારમાં 13% પ્રોટીન, 2400 કિલો કેલરી મેટાબોલાઇઝેબલ એનર્જી, 0.54% લાઇસિન, 0.46% મિથિયોનિન અને સિસ્ટીન, 3.8% કેલ્શિયમ અને 0.35% લભ્ય ફોસ્ફરસ હોય છે, જેથી ઈંડાનું મહત્તમ ઉત્પાદન ઓછી કિંમતે મેળવી શકાય છે અને ઈંડાના વજન પર અંકુશ રાખી પાતળા કોચલાવાળા ઈંડા આવતા અટકાવી શકાય. આમ ઈંડા ઉત્પાદનના સમયગાળા દરમિયાન આહાર, ઈંડા ઉત્પાદન, ઈંડાનું વજન તેમજ પક્ષીઓના વજનને ધ્યાને લઈ તબક્કાવાર મરઘા આહાર આપવાથી ઈંડા ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે. તેમજ ખાસ કરીને જ્યારે એક પ્રકારનો ખોરાક બદલીને બીજા પ્રકારનો ખોરાક આપવાનો થાય, ત્યારે અચાનક બદલાવ નહીં લાવતા ધીરે ધીરે ક્રમશઃ નવો ખોરાક વધારતા જવું અને અગાઉનો ખોરાક ઓછો કરતા કરતા બંધ કરવો જોઈએ. ફીડ બનાવવા માટે જનરલી મકાઈ, સોયા, કેલ્શિયમ, પછી DORB એટલે કોઈ પણ તમારી એગ્રીકલ્ચરની બાય પ્રોડક્ટ્સ આની અંદર યુઝ થતી હોય છે, એટલે એ હવે એક સપ્લિમેન્ટરી ટુ એગ્રીકલ્ચર બિઝનેસ માટે સપ્લિમેન્ટરી બી થઈ શકે છે કે મકાઈ સિવાય બીજા દરેક ઇન્ગ્રેડિયન્ટ એગ્રીકલ્ચરની બાય પ્રોડક્ટ ના વપરાય છે આના ફીડ તરીકે, એટલે એનું એક કન્વર્ઝન સારા પ્રોટીનના સોર્સમાં થતું હોય છે અને એ ગ્રુપે એ પ્રોટીન વેચાતું હોય છે. અને અત્યારે તમે જોશો તો દર એવરી યર અબાઉટ 6-7% આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થઈ રહ્યો છે. બ્રોઈલર મરઘામાં આહાર વ્યવસ્થા. બ્રોઈલર પક્ષીઓ 2 કિલોગ્રામ ઉપરાંત 35-42 દિવસમાં વજન ગ્રહણ કરે છે, ત્યારે બ્રોઈલર પક્ષીઓમાં ઉચ્ચ વૃદ્ધિદર માટે વધુ પ્રોટીન અને વધુ શક્તિવાળા મરઘા આહારની જરૂરિયાત રહે છે.
બ્રોઈલર પક્ષીઓની ઉંમરને ધ્યાને લઈને વિવિધ પ્રકારના મરઘા આહાર આપવામાં આવે છે. શરૂઆતના 10 દિવસ સુધી બ્રોઈલર પ્રી સ્ટાર્ટર ખોરાક આપવામાં આવે છે કે જેમાં 22-23% પ્રોટીન તેમજ 3000 કિલો કેલરી અથવા કિલોગ્રામ એનર્જી હોય છે. શરૂઆતના 10 દિવસો સુધી પક્ષી દીઠ અંદાજે 400 ગ્રામ જેટલો ખોરાક વપરાશ થાય છે. આ જ રીતે 11-24 દિવસો દરમિયાન બ્રોઈલર સ્ટાર્ટર ખોરાક આપવો કે જેમાં 21% જેટલું પ્રોટીન અને 3100 કિલો કેલરી અથવા કિલોગ્રામ એનર્જી હોય છે. આ દિવસો દરમિયાન પક્ષી દીઠ અંદાજે 1400 ગ્રામ જેટલો ખોરાક વપરાશ થાય છે. ત્યારબાદ 25મા દિવસથી બ્રોઈલર પક્ષીઓના વેચાણ સુધીનો બ્રોઈલર ફિનિશર ખોરાક આપવો જોઈએ, જેમાં 19-20% જેટલું પ્રોટીન અને 3200 કિલો અથવા કેલરી કિલોગ્રામ એનર્જી હોય છે. આ સમય દરમિયાન પક્ષી દીઠ અંદાજે 1800 ગ્રામ જેટલો ખોરાક ખાય છે. બીજા અઠવાડિયાની ઉંમરથી 50 પક્ષી દીઠ એક ગોળ ફીડર એટલે કે 8-10 કિલોગ્રામ ખોરાકની ક્ષમતાવાળું રાખવું જોઈએ. બ્રોઈલર ફાર્મિંગમાં આપણે ડીપ લીટર સિસ્ટમનો ઉપયોગ રાખીએ છીએ, જેથી કરીને લેયર ફાર્મની જેમ આપણે રોજિંદી ક્રિયા જેમ કે ઈંડા કલેક્ટ કરવું એ બધાનું આપણે કામ રહેતું નથી. જે બહુ આ સિસ્ટમ બહુ લો મેન્ટેનન્સ છે, જે આગળ જઈને આપણે જે બધા મેન્ટેનન્સ કોસ્ટ હોય છે એ બધું આપણે પ્રોડક્શનમાં ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનમાં એડ થાય એ આપણે બ્રોઈલર ફાર્મિંગમાં થતું નથી, જેથી આપણને પ્રોફિટ આગળ જઈને વધારે મળે છે. પાણી વ્યવસ્થા. પક્ષીઓને તાજું, ચોખ્ખું અને પૂરતું પાણી સતત મળી રહેવું જોઈએ. પાણીના સાધનો એટલે કે ડ્રિંકર રોજ સાફ કરવા જોઈએ. પક્ષીની ઉંમર વધતા ડ્રિંકર્સની ઊંચાઈ પક્ષીની પીઠથી 1 ઇંચ ઊંચે રહે તેટલી રાખવી. સામાન્ય રીતે પક્ષીઓ ખોરાક કરતા 2-2.5 ગણું પાણી પીવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં પાણીનો વપરાશ 3-4 ગણો વધી જાય છે. સાથે ઉનાળામાં પાણી ઠંડુ મળે તેવો પ્રયાસ કરવો, જે માટે પાણીનું ટાંકું છાયડામાં હોય, તેની ચારે બાજુ થર્મોકોલ અથવા કોથળા ઢાંકેલા હોય, અથવા બપોરે પાણીના ટાંકામાં ફરીથી નવું પાણી ભરવું જોઈએ. આરોગ્ય વ્યવસ્થાપન. રોગકારક જંતુઓ જેવા કે વિષાણુઓ, જીવાણુઓ, પરોપજીવીઓ, કીટાણુઓ કે અન્ય જંતુઓ દ્વારા મરઘાઓમાં થતા રોગો નિવારવા અને અટકાવવા માટે લેવામાં આવતા ઉપયોગને જંતુ પ્રતિબંધિત વ્યવસ્થા એટલે કે બાયોસિક્યુરિટી કહે છે, જેના થકી મરઘાઓમાં રોગ પ્રતિકારક પરિબળો સામે સલામતી મેળવી શકાય છે. પક્ષીઓમાં બાહ્ય પરોપજીવી જેવા કે ચાંચડ, જૂ, ઈતરડી વગેરેનો ઉપદ્રવ હોય તો તજજ્ઞની સલાહ અનુસાર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. બીમાર અથવા અશક્ત પક્ષીઓને તુરંત જ અલગ કરીને સારવાર કરવી, તેમજ શારીરિક નજરે વજનમાં ઓછા પણ તંદુરસ્ત પક્ષીઓને અલગ રાખીને ઉછેર કરવો. મૃત પક્ષીઓને બાળીને અથવા દાટીને ત્વરિત નિકાલ કરવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં મૃત પક્ષીઓને ખેતરમાં ફેંકવા જોઈએ નહીં કે કૂતરા બિલાડી જેવા પ્રાણીઓને ખાવા આપવા જોઈએ નહીં. બહારથી આવનાર મુલાકાતીઓનો પ્રવેશ અટકાવવો, તેમજ અન્ય મરઘા ફાર્મના કર્મચારીની અવર જવર અને સાધનોની લેવડ દેવડ નહીં રાખવી. મરઘાઘરના પ્રવેશ દ્વારે ફૂટબાથ બનાવવો, જેમાં જંતુનાશક દ્રાવણ રાખવું. પક્ષીઓની નવીન બેચ લાવવાની હોય ત્યારે અગાઉની બેચના વેચાણ બાદથી 15 દિવસ બાદ નવીન બેચ લાવવી. આ 15 દિવસ દરમિયાન મરઘાઘરને સાફ સફાઈ કરીને જંતુ મુક્ત કરવું. ઋતુ પ્રમાણે ઠંડી, ગરમી અને વરસાદથી પક્ષીઓને બચાવવા પગલાં લેવા. નફાકારક મરઘા પાલન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. વાતાવરણીય ગરમી અટકાવવા યોગ્ય પગલાં લેવા જોઈએ. મરઘા પાલન વ્યવસાયમાં કુલ ખર્ચમાં મરઘા દાણનો હિસ્સો 70-75% પણ વધુ હોય છે, જેથી દાણની ગુણવત્તા, જરૂરિયાત, યોગ્ય સંગ્રહ તથા તેનો બગાડ અટકાવ વગેરે પ્રત્યે હંમેશા જાગૃત રહેવું જોઈએ. પક્ષીઓમાં એકબીજાને ચાંચ મારવાની કુટેવને અટકાવવા માટે સમતોલ આહાર, ડિબિકિંગ એટલે કે ચાંચ કાપવી અને યોગ્ય વ્યવસ્થાપન કરવું જોઈએ. પોલ્ટ્રી નિષ્ણાંતની ભલામણ મુજબ કૃમિનાશક દવા, એન્ટીકોક્સિડિયલ દવા તથા તાણ વિરોધી દવાઓ આપવી જોઈએ, તેમજ રસીકરણનો અમલ ચુસ્તપણે કરવો જોઈએ. મરઘાઘરમાં રોગ નિયંત્રણ માટે નિયમિત સાફ સફાઈ અને યોગ્ય જંતુનાશકનો છંટકાવ કરવો જોઈએ. મરઘા ફાર્મમાં ખોરાક, મરણ પ્રમાણ, વેચાણ, દવા, રસી, મજૂર, વીજળી, પાણી વગેરેની નિયમિત તથા ચોકસાઈપૂર્વક નોંધ રાખવી જોઈએ.
રાત્રે તથા દિવસે કરવામાં આવતું વારંવારનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ એ સફળ મરઘા પાલનની ચાવી છે. યુનિફોર્મિટી એટલે કે પક્ષીઓ એક જ જેવા દેખાવા જોઈએ. કોઈ પણ ઉંમરે શારીરિક દેખાવે વજન એક સરખું હોવું જોઈએ, ખાસ કરીને બચ્ચા, ઉછળતા અને બ્રોઇલર પક્ષીઓમાં. આમ મરઘા પાલન વ્યવસાયને વૈજ્ઞાનિક અભિગમ અને અદ્યતન માહિતી સાથે અપનાવવાથી આ વ્યવસાયને નફાકારક બનાવી શકાય છે.